આ કથા છે શિવ પુત્ર અને શિવ ભક્તના યુદ્ધની. આ કથા છે ભગવાન પરશુરામ અને ગૌરીનંદન ગણપતિ ભગવાનની. એક વખત ભગવાન શિવ શંકરના પરમ ભક્ત ભગવાન પરશુરામ ભગવાન શિવ શંકર ભોલેનાથના દર્શન કાજે એમને મળવા માટે કૈલાસ પર આવ્યા ત્યારે ભગવાન શિવ પોતાની સમાધિમાં લીન હતા અને એમના પુત્ર ગણપતિ ગણેશ ભગવાન ત્યાં એમનું ધ્યાન રાખી રહ્યા હતા કે એમની સમાધિમાં કોઈ વિઘ્ન ના આવે. ભગવાન પરશુરામને ભગવાન શિવ તરફ જતા જોઈ દૂરથી જ ગણપતિ ભગવાને એમને રોક્યા અને કહ્યું. ગણપતિ બાપાએ ભગવાન પરશુરામને વિનમ્રતાપૂર્વક કહ્યું, હે અતિથિ, અત્યારે ત્યાં ન જશો, મારા પિતાજી સમાધિમાં લીન છે, એમને બાધા ન આપો. અને ભગવાન પરશુરામે કહ્યું કે હું બહોત દૂરથી આવ્યો છું અને ભગવાન શિવ શંકર ભોલેનાથના દર્શન કર્યા વગર અહીંથી નહીં જવાનો. ભગવાન શ્રી ગણેશે ભગવાન પરશુરામને વારંવાર સમજાવ્યા કે ભગવાન ભોલેનાથને સમાધિમાં વિઘ્ન ના આપે, હાલ ભગવાન શિવ શંકરને મળવાનું ટાળે અને ત્યાંથી જતા રહે. પરંતુ ભગવાન પરશુરામ પણ એમની હઠ ઉપર અડીગ રહ્યા અને એમણે કહ્યું, આવ્યો છું તો ભગવાન શિવશંકરને મળીને જ જઈશ. અને એ શાંતિથી થતી વાતો પછી હઠ ના મૂકતા એકબીજા સાથે વિવાદમાં અને પછી યુદ્ધમાં પરિણમી. ભગવાન શ્રી ગણેશે ભગવાન પરશુરામના એક એક પ્રહારનો એક એક અસ્ત્ર શસ્ત્રનો વ્યવસ્થિત જવાબ આપ્યો. પરંતુ જ્યારે યુદ્ધ એક નિર્ણાયક સ્થિતિ પર આવ્યું ત્યારે ભગવાન પરશુરામે ભગવાન શિવ દ્વારા જ વરદાનમાં મળેલું પરશુ એનો પ્રહાર ભગવાન શ્રી ગણેશજીએ બહુ જ વિનમ્રતાપૂર્વક એ ભગવાન પરશુના પરશુનો પ્રહાર પોતાના એક દાંત ઉપર સહી લીધો. કારણ કે પિતાએ આપેલા વરદાન તરીકે મળેલા પરશુનું ભગવાન શ્રી ગણેશ અપમાન નહોતા થવા દેવા માંગતા. ભગવાનનો એક દાંત તૂટી ગયો અને અસહ્ય પીડાથી એમની ચીસ નીકળી. એમની ચીસ સાંભળીને માતા પાર્વતી ત્યાં આવ્યા અને પુત્રની આવી દશા અને પીડા જોઈને કોપાયમાન થઈ મહાકાળી ચંડી બની ગયા. અને આ જોઈને ભગવાન પરશુરામને પોતાની ભૂલનું ભાન થયું. એમણે ના કેવલ માતા પાર્વતીથી ક્ષમા માંગી પરંતુ ગણપતિના વખાણ પણ કર્યા અને કહ્યું કે હું ગણપતિને મારું સમગ્ર તેજ, સમગ્ર જ્ઞાન, સમગ્ર શક્તિ હું એનામાં અર્પિત કરું છું. આમ ત્યાં જ ભગવાન શ્રી ગણેશના ગુરુ તરીકે ભગવાન પરશુરામ, જે ભગવાન વિષ્ણુના જ અવતાર છે, એમનાથી એમને સંપૂર્ણ તેજ જ્ઞાન મળી ગયું. અને આ કથા સાથે એક બીજી બી કથા જોડાયેલી છે કે જેવી રીતે ભગવાન શ્રી ગણેશ એક દંત બન્યા. કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસ જ્યારે મહાભારત લખવા માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે એમને લખવા માટે એમણે ભગવાન શ્રી ગણેશની પસંદગી કરી. કારણ કે એમને કોઈ એવા લેખક જોઈતા હતા કે જ્યારે તે મહર્ષિ વેદવ્યાસ લખાવાનું બોલવાનું શરૂ કરે તો અટક્યા વગર લખે રાખે અને આખું વૃત્તાંત લખાવી દે ત્યાં સુધી એ અટકે નહીં, લખતા રહે. અને ગણપતિ બાપાએ આ શરત તો માની લીધી પરંતુ એમને લખવા માટે જ્યારે કલમો ઘટી ગઈ ત્યારે એમણે આ પોતાના તૂટેલા એક દંતથી મહાભારત નામનું આ મહાન ગ્રંથ, જેની અંદર આ સંસાર આ બ્રહ્માંડનું સમગ્ર જ્ઞાન છુપાયેલું છે, એ પોતાના સ્વહસ્તે લખ્યું. બોલીએ ગજાનન ગણપતિ ભગવાનની જય, સિદ્ધિ વિનાયક અષ્ટ વિનાયક ગણપતિ ભગવાનની જય. મિત્રો, તમને મારી આ ગણપતિ બાપાની કથા શિવપુત્ર અને શિવ ભક્ત વચ્ચેના યુદ્ધ એટલે કે ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શ્રી પરશુરામ વચ્ચેના યુદ્ધ અને એકદંત બનવાની શ્રી ગણપતિ ભગવાનની આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. આ વિડીયોને મેક્સિમમ લોકોને શેર કરો. સનાતન
ની આ સાચી કથાઓનો પ્રચાર પ્રસાર કરીએ. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી મારો ઉત્સાહ વધારો અને કમેન્ટ બોક્સમાં આજે ગણેશ ચતુર્થીના જરૂરથી કમેન્ટ બોક્સમાં ગણપતિ બાપા મોરિયા લખી મારો ઉત્સાહ વધારજો. ફરી મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી જગદંબ.